वडोदरा में बीसीए की साधारण सभा योजा महत्वपूर्ण समाचार कही सकते वडोदरा में आज बीसीए की साधारण सभा योजा जा रही है तरह बरोड़ा क्रिकेट एसोसिएशन की असाधारण सभा आयोजन है कर साधारण सभा में हंगामो थवानी शक्यता एटली ज रहेली है तरह कमिटी मेंम्बर बनावा मुद्दो है आज असाधारण सभा में छेड़े शक्यताओ है तरह कुटुंबी स्टेडियम ने मैच न मे ती शक्यता है सेवाई रही है। महत्वना समाचार वडोदरा थी सामे आवी रह्या छे। वडोदरा में आज बीसीए नी योजाशे साधारण सभा जेमां बरोड़ा क्रिकेट एसोसिएशन नी आ साधारण सभा छे तेनुं आयोजन करवामां आवशे। ભારતમાં અત્યારે એક બાજુ વર્લ્ડ કપ ક્રિકેટ રમાઈ રહ્યો છે, વન ડે વર્લ્ડ કપ ક્રિકેટ રમાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આજે વડોદરા શહેરમાં વડોદરા ક્રિકેટ એસોસિએશન બરોડા ક્રિકેટ એસોસિએશનની મીટિંગ મળવાની છે અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ક્રિકેટની રમતની વાત હોય પરંતુ વડોદરા ક્રિકેટ એસોસિએશનમાં આજે રાજ રમત રમાઈ રહી છે અને અનેક એજીએમમાં મુદ્દા વિવાદમાં રહેવાના છે ત્યારે આપણી સાથે વાત કરવા બરોડા ક્રિકેટ એસોસિએશનના સિનિયર સભ્ય એપેક્સ કમિટીના સભ્ય એવા વકીલ અને વિદ્વાન કમલકાંત પંડ્યા છે। આપણે કમલકાંત પંડ્યાને પૂછીશું, શું કહેશો, રમતની જગ્યાએ રાજ રમતમાં વડોદરા ક્રિકેટ એસોસિએશનને મેચ નથી મળી રહી અને આજે મહત્વના મુદ્દા કયા રહેશે? આજની જે એજીએમ બોલાવવામાં આવી છે એજીએમમાં મહત્વનો મુદ્દો એ છે કે દર વર્ષે એજીએમ કરી અને અમારે હિસાબો જે તૈયાર થયેલા હોય આખા વર્ષ દરમિયાન એ એજીએમમાં પાસ કરીને બીસી સાહેબ મોકલવા પડે અને ત્યાં દ્વારા બીસીએ સાહેબ દ્વારા વર્ષના જે બજેટના ફાળવણી થાય એ બજેટની પ્રમાણે ફાળવણી થાય। અત્યાર સુધીના જે બી હિસાબો રહ્યા અમે જયારે મેનેજિંગ કમિટી ગઈ ગત મેનેજિંગ કમિટી હતી એપેક્સ કાઉન્સિલ એ સમયે તમામ જે કઈ જૂના પેન્ડિંગ હતા એ બધા રેગ્યુલરાઇઝ કર્યા છે અને આજની તારીખમાં જે બી છે એ નવા જે વર્ષથી શરૂ થવાની હોય એ જ બધા રજૂ થવાના છે અને એ પાસ કરવા માટે આજે મીટિંગ મળી છે। આજે ઇલેક્શન નથી થવાનું, ઇલેક્શન દર 3 વર્ષે થાય। મહત્વની બાબત એવું છે કે આ વખતે એક વિવાદ એવો પણ છે કે જે લોકો બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રાથમિક સભ્ય નથી એવા લોકોને કમિટીમાં લીધા છે, શું એ લીગલ છે? બરોડા ક્રિકેટ એસોસિએશન જે કેવું આપણે એ છે કે આખા ઇન્ડિયાની અંદર વધારેમાં વધારે સભ્યો બરોડા ક્રિકેટ એસોસિએશનના છે અને આ બરોડા ક્રિકેટ એસોસિએશનના અલગ અલગ પેટર્નના સભ્યો છે। આ સભ્યો વોટિંગ કરે તો જ કમિટી કે એપેક્સ કાઉન્સિલ કે ઓફિસ બેરરની ચૂંટણી થાય છે। પરંતુ ગત વર્ષે જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાદ એપેક્સ કાઉન્સિલ હોદ્દેદારો એ નિમાયા, ત્યારબાદ જે સબ કમિટીની રચનાઓ એપેક્સ કાઉન્સિલમાં થાય એ સબ કમિટીમાં કેટલાક નોન મેમ્બર કે જેઓ બીસીએના મેમ્બર્સ નથી તેઓને કમિટીમાં લેવામાં આવ્યા છે અને એ ખરી રીતે બંધારણ વિરુદ્ધ છે। એટલે મારી બી રજૂઆત લેખિતમાં મેં કરેલી છે કે ભાઈ આ જે સભ્યો મૂક્યા છે એ લોકોને દૂર કરવા જોઈએ એવી મારી માગણી છે। બીજું મહત્વની બાબત એ અત્યારે ચર્ચામાં છે કે કોટંબી સ્ટેડિયમ બનીને તૈયાર છે પરંતુ ક્યાંક કોઈ ખામી રહી ગઈ છે કે કોઈ રોડના લીધે વડોદરાને હજુ પણ મેચ નહીં મળે, આ બાબતે શું પ્રકાશ છે તમારો? બરોડા ક્રિકેટ એસોસિએશનના જ્યારે અમારી એપેક્સ કાઉન્સિલ આવી એ સમયે અમને ખબર પડેલી કે ભાઈ કેટલીક જગ્યા જમીનનો દસ્તાવેજ કરેલો, હવે ઓલરેડી જે ખેડૂત સાથે દસ્તાવેજ થયેલો એની પાસે નહીં તો બી 50 કરોડથી ઉપર રકમ જેવી લેવાની નીકળતી હતી। એટલે છેવટે અમે એપેક્સ કમિટીમાં નક્કી કર્યું કે હવે આપણે જો અત્યારે જો આ 6 દસ્તાવેજ બીજી જમીનનો નહીં કરીએ તો આપણા જે બાકી નીકળતા પૈસા છે બી મળશે નહીં, એના માટે લિટિગેશન થશે। એટલે એ સંજોગોમાં સ્ટેડિયમ ઊભું કરવા માટે આપણે એ સ્ટેડિયમના એના પ્રમાણે જગ્યા લીધી અને એ જગ્યા કોટમ ખરી રીતે તો કોરોના સમયમાં આ સ્ટેડિયમ તૈયાર થયું છે। સ્ટેડિયમની મુશ્કેલી એટલી જ છે કે જે તે સમયે જ્યારે જમીનો આ લોકોએ લીધી ત્યારે એ લોકોએ જોવાનું હતું કે ભાઈ આ આવવા જવા માટે એન્ટ્રી એક્સિટ અને વીઆઈપી ક્રિકેટરો માટે કઈ વ્યવસ્થા છે લઈ જવા માટે, પરંતુ એ જોવામાં આવ્યું નતું। પરંતુ અમે જ્યારે એપેક્સમાં આવ્યા ત્યારે અમને થયું કે આના સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ રહેતો નથી, એટલે અમે બાકીની જમીન લઈ અને સ્ટેડિયમનું કામ પૂરું કર્યું છે। હાલની તારીખમાં એક રસ્તો છે, મારી મેં તો એવી રજૂઆત કરી છે કે જ્યારે સમરજીતસિંહ ગાયકવાડ પ્રેસિડેન્ટ હતા એ સમયે સરકાર સાથે એમઓયુ થયેલ છે અને એ વખતે સરકારે ખાતરી આપેલી કે બીસીએને જ્યારે સ્ટેડિયમ બાબતમાં કોઈ બી પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે સરકાર એમની સાથે ખડે પગે ઊભી રહેશે। એટલે આ સંજોગોમાં હું તો પ્રેસિડેન્ટને કહું છું કે આપણે સરકારને જ કહેવું જોઈએ કે ભાઈ અમને આ બીજા રસ્તાની વ્યવસ્થા કરી આપો, કારણ કે ઓલરેડી બીજો રસ્તો મળી શકે એમ છે અને ત્રીજા રસ્તા માટે મેં એવી વિનંતી કરી છે કે આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી
જ્યારે મેચ હોય એક દિવસ કે પાંચ દિવસ કે છ દિવસની, એ મેચ દરમિયાન એ વચ્ચેનો રસ્તો ખોલી અને વીઆઈપી કે પ્લેયરને લઈ જવા માટે સ્ટેડિયમમાં જઈ શકાય. એટલે આ એપેક્સ કમિટીના પૂર્વ સભ્ય હતા અને સક્રિય સભ્ય રહ્યા છે ત્યારે. પણ મહત્વની બાબત એ છે કે જ્યાં સુધી વડોદરા ક્રિકેટ એસોસિએશનમાં રાજ રમત બંધ નહીં થાય ત્યાં સુધી વડોદરાને ઇન્ટરનેશનલ મેચ નહીં મળે, તે પણ એટલું જ સત્ય છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.